ભારત સરકારના મહિલા આયોગ દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારો અટકાવવા અને મહિલાઓના શોષણને અટકાવવા માટે રચના કરવામાં આવી છે ત્યારે આજે રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ ડીસાની લો કોલેજ ખાતે આજકાલ વધતા જતા સાયબર ક્રાઇમ વિશે સમજણ આપવામાં ઉપરાંત મહિલાઓને ખાસ કઈ બાબતોમાં તકેદારી રાખવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડોક્ટર રાજુલબેન દેસાઈ આ શખ્સિયત છે ડીસા સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ. ડીસા જેવા નાના શહેરમાં અદ્યતન લો કોલેજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર ડોક્ટર રાજુલબેન દેસાઈનું જીવન સેવા કાર્યો સાથે જોડાયેલું છે અને રાજુલબેન દેસાઈ ગરીબોને મદદ કરવા ઉપરાંત જરૂરિયાતમંદોને ન્યાય અપાવવા માટે સતત ઝઝૂમતા રહે છે. ત્યારે તેમની આ કાર્યક્ષમતાથી પ્રભાવિત થઈને ભારત સરકારે ડોક્ટર રાજુલબેનને ભારતની મહિલાઓને ન્યાય અપાવવાની સેવા કરવાની તક આપી છે અને 2019ના વર્ષમાં ડોક્ટર રાજુલબેનની નિમણૂક રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય તરીકે કરવામાં આવી હતી. ડોક્ટર રાજુલબેન દેસાઈની નિમણૂક થતાં જ ડોક્ટર રાજુલબેન દેસાઈ સક્રિય થઈ ગયા હતા અને તેમણે સોંપવામાં આવેલી જવાબદારીને સુપેરે નિભાવવા લાગ્યા હતા અને દેશભરમાં અલગ અલગ સ્થળો પર પ્રવાસ ખેડીને રાજુલબેન દ્વારા મહિલાઓને થતા અન્યાયને અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા. તેવામાં ડોક્ટર રાજુલબેન દેસાઈ દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી એવી અલ્હાબાદ યુનિવર્સિટીના વીસી રતનલાલ હંગલુ દ્વારા યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને કરવામાં આવતી પજવણી ન માત્ર બંધ કરાવી પરંતુ હંગલુને સમન્સ પાઠવીને રાજીનામું અપાવી તેમની સામે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના આપી હતી. ત્યારે આજે રાષ્ટ્રીય કક્ષાના ઉચ્ચ અધિકારીની પદવી પર બેઠેલા ડોક્ટર રાજુલબેન દેસાઈ તેમના હોમ ટાઉન પધાર્યા હતા અને ડીસા ખાતે આવેલી સર્વોદય લો કોલેજમાં દીકરીઓને વર્તમાન સમયમાં થતા ડોમેસ્ટિક વાયોલન્સ અને ડિજિટલ ક્રાઇમથી બચવા માટે શું શું કરવું તે અંગે સમજણ આપી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રસંગે ખાસ કરીને નારી ઉત્સવ જેને કહી શકાય આ પ્રસંગે હું મારી બહેનોને મહિલાઓને એ કહેવા માંગીશ કે અત્યારના સમયમાં આપણે સોશિયલ મીડિયાનો વધુ ને વધુ ઉપયોગ કરીએ છીએ, આપણે આપણા દીકરા દીકરીઓને પણ આપણે સ્માર્ટફોન્સ આપીએ છીએ, તો સાથે સાથે આપણે એ પણ માહિતી આપીએ કે અત્યારે સાયબર ક્રાઇમનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને સાયબર સિક્યોરિટી વિશેની ચર્ચા સ્કૂલોમાં, કોલેજોમાં, ઘર પરિવારમાં થવી જોઈએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, આઈટી એક્ટની સેક્શન 66, 67, 80 કે કોઈ પણ વ્યક્તિ કોઈપણના સોશિયલ મીડિયા વેબસાઇટમાં વિધાઉટ પરમિશન એના કોઈ ફોટોગ્રાફ્સ, કોઈ કન્ટેન્ટ જે છે એની ચોરી કરે છે, એની સાથે કોઈ છેડછાડ કરે છે, મરફેડ ફોટોગ્રાફ્સ, તો ધીસ ઇઝ અ ક્રાઇમ અને એની પનિશમેન્ટ છે 3 વર્ષથી લઈ અને 5 વર્ષ સુધીની સજા અને 5 લાખથી લઈને 10 લાખ સુધીની સજા સાયબર ક્રાઇમમાં આપેલી છે. પરંતુ આજના યુવાનોને આ વિશેની સંપૂર્ણ માહિતી બહુ ઓછી જોવા મળે છે. તો જ્યારે જ્યારે આપણે કોઈ સાયબર જે કહી શકાય કે વી ઓલ આર ઇન ડિજિટલ વર્લ્ડ અને આપણે બધા અત્યારે ડિજિટલ સિટીઝન્સ છીએ એન્ડ સાયબર ક્રાઇમ ઇઝ એવરીવેર, જે પ્રકારેના આંકડા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાં વધી રહ્યા છે એ પ્રમાણે ચિંતા કરવી જરૂરી છે. માટે આજનું યુવાધન એ સાયબર સિક્યોરિટી બી અવેર અને કઈ રીતે સાવચેત રહી શકાય સાયબર ક્રાઇમથી અને જો સાયબર ક્રાઇમનો કોઈ ભોગ બન્યું છે તો એ વિક્ટિમ જે છે એ તાત્કાલિક સાયબર સેલમાં કમ્પ્લેન કરી શકે છે અને જે પણ ઘટતી કાર્યવાહી કાયદેસર પણ કરી શકાય છે એની સમજણ હોવી ખૂબ જરૂરી છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય રાજુલબેન દેસાઈની સાથે પ્રફુલ્લાબેન પટેલ, કેતકીબેન ઠક્કર, શારદાબેન ઠક્કર, ઈશ્વરભાઈ મિસ્ત્રી, ખેંગારભાઈ ચૌધરી, વિક્રમભાઈ શેઠ સહિત સ્થાનિક સરપંચ જયંતિજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સુંદર સંચાલન લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ કલ્પેશભાઈ ઠક્કરના માર્ગદર્શનથી કોલેજના પિયુષભાઈ કાનુડાવાલા, પિન્ટુભાઈ રાજગોર, સંજયભાઈ દેસાઈ, યોગેશભાઈ છીપા અને કોલેજના અન્ય સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.